How are you, my students? Fit and fine? Very good. તો આની આગળના વિડીયોમાં આપણે ગોલું વાળું એક એક્ટિવિટી જોઈ ગયા, બરાબર ને? તો એમાં કોની પાસે કઈ કઈ વસ્તુ હતું એ તમને બરાબર યાદ છે, બરાબર ને? તો હવે એ હું વર્ડ ઉપર લખું છું, તે તમારે મને કહેવાનું છે કે કોની પાસે કઈ કઈ વસ્તુ હશે હતી. તો તમે બધા કહેશો ને મને, ઓકે. તો ચાલો આપણે એ આપણે બોર્ડ પર જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે એ પિક્ચરમાં જોઈ ગયા કે કોની પાસે શું છે. તો તમને યાદ છે કે રોહિતભાઈ પાસે શું છે? યસ, મિસ ન્યૂઝપેપર. નેહાબેન પાસે શું છે? યસ, નેહાબેન હેઝ અ બાસ્કેટ. પિંકુ હેઝ અ બોલ. વેરી ગુડ. ગોલુ હેઝ અ બેટ. વેરી ગુડ. તમને બધું યાદ છે, તો એના આધારે આપણે અહીં લખીશું. તો ચાલો પહેલું સેન્ટેન્સ રીડ કરવું જોઈએ કે ગોલુઝ મધર હેઝ અ. ચલો શું આવશે? ગોલુઝ મધર હેઝ અ ન્યૂઝપેપર. બરાબર વાંચો જોઈએ કે ગોલુઝ મધર હેઝ અ યસ યસ બાસ્કેટ. વેરી ગુડ. હવે જો કે આગળનું નેક્સ્ટ સેન્ટેન્સ રીડ કરવું જોઈએ કે પિંકુઝ ફાધર હેઝ અ. પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. વેરી ગુડ. ચાલો હવે આગળનું સેન્ટેન્સ રીડ કરો કે ગોલુઝ સિસ્ટર હેઝ અ. શું આવશે? બેટ. નો. સિસ્ટર. શું આવશે? યસ. શું? બોલ. વેરી ગુડ. ચાલો એ રીતે આગળનું સેન્ટેન્સ રીડ કરો કે નેહાબેન્સ સન હેઝ અ. નેહાબેન્સ સન હેઝ અ બાસ્કેટ પર આવી ગયું, ન્યૂઝપેપર પર આવી ગયું, બોલ પર આવી ગયું. તો હવે શું બાકી રહ્યું? યસ, બે નવી એક્ટિવિટી કરવાના છે. આપણે જે એક્ટિવિટી 4 જોઈ અને એમાં જે આપણે પેરેગ્રાફ રીડ કર્યો એમાં આ વર્ડ્સ આવતા હતા. તો આ વર્ડ્સ કેટલી વાર આવે છે એ કાઉન્ટ કરીને આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં જો એ શું છે? હેઝ. ચાલો તો બધા પેજ નંબર 59 કરો અને તેમાં હેઝ કેટલી વાર આવે છે એ કાઉન્ટ કરવું જોઈએ. ચાલો થઈ ગયું કાઉન્ટ. કેટલી વાર આવે છે? યસ, 5. વેરી ગુડ. ચાલો હવે ઇસ કાઉન્ટ કરવું જોઈએ કે ઇસ કેટલી વાર આવે છે. કેટલી વાર આવે છે કરો જોઈએ. યસ, 7. વેરી ગુડ. ચાલો એના પછી મધર કાઉન્ટ કરો જોઈએ કેટલી વાર આવે છે. ઓનલી 1. વેરી ગુડ. ચલો ગોલુઝ કાઉન્ટ કરો જોઈએ કેટલી વાર આવે છે. કેટલી વાર? 3 ટાઈમ. વેરી ગુડ. ચલો એ રીતે ડિયર કરો જોઈએ કે કેટલી વાર આવે છે. 2 ટાઈમ. નો. બરાબર કાઉન્ટ કરો જોઈએ. યસ, 3 ટાઈમ. ચલો પિંકુ કેટલી વાર આવે છે ફટાફટ કાઉન્ટ કરો જોઈએ. 3 ટાઈમ. વેરી ગુડ. સી. યસ યસ. 1. ઓનલી 1. એન્ડ આર કેટલી વાર આવે છે કાઉન્ટ કરો જોઈએ. 1 એન્ડ 2. ઓનલી 2 ટાઈમ. બરાબર ને? તો આ રીતે આપણે કાઉન્ટ કરીએ કે હેઝ પેરેગ્રાફમાં કેટલી વાર આવે છે, મધર કેટલી વાર આવે છે. બરાબર ને? તો આ તમારે જે આન્સર આપણે બોર્ડ ઉપર લખ્યા છે તે તમારી ટેક્સ્ટ બુકમાં જાતે લખી લેવાના રહેશે. એક્ટિવિટી 4D જોઈશું. તો એમાં શું ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે નીચે આપેલા વર્ણોથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4 એમાંથી શોધીને લખો અને નવા ઉમેરો. એટલે આપણે જે ગોલુસ વાળો જે પેરેગ્રાફ વાંચ્યો એમાં બી, સી, એસ, ટી, આઈ અને એન લેટરથી શરૂ થતા જે વર્ડ્સ હોય એને આપણે અહીં લખવાના છે અને ત્યારબાદ એવા નવા એડ કરવાના છે. બરાબર? તો હવે આપણે પેરેગ્રાફમાં ત્યાં જઈએ અને આ જે લેટર્સ આપેલા છે એના પરથી જે વર્ડ શરૂ થતો હોય
તે આપણે લખીશું. ચલો લુક લુક એટ ધીસ પિક્ચર. ચલો તો પહેલા આપણે કયા શોધીશું? બી વાળા. ચલો તો બી વાળા કયા છે? કોણ કહેશે મને? જોઈએ કયા આવશે. શોધો શોધો. યસ, બાસ્કેટ. ચાલો પછી કયા આવશે? ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ હેઝ અ બેટ. બેટ. ચાલો પછી કયું આવશે? બોલ. ચાલો પછી કયું આવશે? બલૂન મેન. બીજું શું આવશે? બલૂન્સ. ચાલો પછી શું આવશે? બાય એન્ડ બસ. આ સિવાય બીજા તમારે ન્યૂ એડ કરવાના રહેશે. ચાલો હવે આપણે સી ફરથી શોધીએ. ચાલો તો કોને મળે છે પહેલો સી વાળો વર્ડ? શોધો જોઈએ. ક્રિકેટ. વેરી ગુડ. ચાલો પછી કયો વર્ડ કયો આવશે કહો જોઈએ. કયો આવશે? યસ, ફક્ત ક્રિકેટ આવશે. ત્યારબાદ આપણે નવા એડ કરીએ તો શું આવશે? કપ. પછી કેટ. કેપ. પછી બોલો બોલો સી વાળા કયા આવશે? તમને જે યાદ આવતા હોય તે તમે એની અંદર એડ કરીને લખી લેજો. બરાબર. ચાલો હવે આપણે જોઈએ એસ. ચાલો તો એસ વાળ સી સો. વેરી ગુડ. ચાલો પછી સિસ્ટર. વેરી ગુડ. ચાલો પછી નેક્સ્ટ કયું આવશે શોધો જોઈએ. એસ વાળા બીજા કોઈ સી આવશે ને? સી. ચાલો ત્યારબાદ તમે શું ઉમેરશો કહો જોઈએ. સિટ ડાઉન. વેરી ગુડ. પછી સ્ટેન્ડ અપ. વેરી ગુડ. ત્યારબાદ તમારે નવા એડ કરવાના રહેશે. ચાલો હવે ટી પરથી કયા આવશે શોધો જોઈએ. ધ. વેરી ગુડ. ચાલો પછી ટેયર. ચાલો પછી શું આવશે? ડે. ચાલો પછી ગીસ. વેરી ગુડ. ચાલો પછી જુમાલે તો તમે એડ કરી દેજો અને નવા લખી દેજો. ઓકે. ચાલો હવે આપણે શોધીએ આઈ. ચાલો આઈ પછી ઇઝ. વેરી ગુડ. ચાલો પછી શું આવશે? રીડ કરતા જાઓ અને આઈ પછી શરૂ થતા હોય તેને તમારે લખતા જવાનું રહેશે. મળે છે કોઈને આઈ વાળા? યસ. શોધો જોઈએ. ઇન. વેરી ગુડ. બાકીના તમે એડ કરી દેજો. બટ સોરી, ઇના ઇ આવશે. બરાબર. ઓકે. ચાલો હવે આપણે શોધીશું એન વાળા. ચાલો તો શું આવશે એન વાળા? નેહાબેન. વેરી ગુડ. ચાલો પછી શું આવશે? ન્યૂઝ. ન્યૂઝ પેપર. ચાલો પછી શું આવશે?
બાકીના તમારે જાતે એડ કરી દેવાના રહેશે. તો બધા આ ચોપડીમાં લખવાના રહેશે. સો ફ્રેન્ડ્સ, તમને બધાને આજે મજા આવી ને? શું શું કર્યું આજે આપણે? યસ, ગોલુવાનું જે આપણે એક્ટિવિટી જોઈ તેમાં કોની પાસે કઈ કઈ વસ્તુ હતું તે આપણે લખી. પછી બીજું શું કર્યું આપણે? યસ, એમાંથી અમુક લેટરના જે વર્ડ્સ હતા તે આપણે શોધી શોધીને લખ્યા. આ સિવાય તમે બીજા પણ જાતે વર્ડ્સ કોઈ લેટર પરથી લખી શકો છો. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં નવું શીખીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.